સૌને જય શ્રી કૃષ્ણ. આપણે આગળના છ શ્લોકો સુભાષિતના ભણીએ. હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ સ્ત્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે કિમ પ્રયોજનમ. ભૂષણ એટલે અલંકાર, આભૂષણ. તો હસ્તસ્ય ભૂષણમ દાનમ, હાથનું કોઈ ઘરેણું હોય તો એ દાન છે. દાન આપીએ એ જ હાથનું ઘરેણું છે. સત્યમ કંઠસ્ય ભૂષણમ, ગળામાં ગમે એટલા સોનાના હાર પહેરીએ પણ એ ભૂષણ નથી. સાચું ભૂષણ તો સત્ય. આપણે સાચું બોલીએ, બીજાને સારું લાગે એવું બોલીએ, સત્ય બોલીએ તો એ ગળાનું ઘરેણું છે. સ્ત્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ, કર્ણનું, આપણા કાનનું કોઈ ભૂષણ હોય તો એ છે શાસ્ત્ર. શાસ્ત્રની વાતોને સાંભળીએ તો એ કાનનું ઘરેણું છે. કાનમાં બીજા ઘરેણા ન પહેરીએ તો ચાલે, પણ શાસ્ત્રની વાતોને સાંભળીએ તો એ સાચું ઘરેણું છે. ભૂષણે કિમ પ્રયોજનમ, જો આટલા ભૂષણ આપણે ધારણ કર્યા હોય તો બીજા ભૂષણોનું શું પ્રયોજન, શું કામ? કાંઈ કામ નથી. આ જ સાચા ઘરેણા છે. બીજે એક સુભાષિતમાં વાઘભૂષણમ ભૂષણમ એવું પણ કહેવામાં આવ્યું છે, વાણી એ જ સાચું ભૂષણ છે. તો આ બધા અલંકાર છે, બીજા સોના ચાંદીના ઘરેણા એ સાચા અલંકાર નથી. છઠ્ઠો શ્લોક. ક્ષણસ કણસશ્ચૈવ વિદ્યામર્થમ ચ સાધયેત, ક્ષણે નષ્ટે કુતો વિદ્યા કણે નષ્ટે કુતો ધનમ. ક્ષણસ ને કણસ, ક્ષણ સમયના વાચકમાં એક ક્ષણ, કણ એટલે એક નાનો કણ. તો ક્ષણ ભેગી કરી અને કણ ભેગી કરી અને વિદ્યા અને અર્થ સાધવા જોઈએ. એટલે એક એક ક્ષણ ભેગી કરી, એક એક ક્ષણનો સદુપયોગ કરીશું ત્યારે વિદ્યા સાધીએ, ત્યારે વિદ્યામ સાધીએ, ત્યારે વિદ્યાની સિદ્ધિ થશે, વિદ્યા મળશે. અને એક એક કણનો ઉપયોગ કરીશું, એક એક કણને વેડફશું નહીં, ત્યારે અર્થ એટલે સંપત્તિની સિદ્ધિ થશે, સંપત્તિ પ્રાપ્ત થશે. વિદ્યા મેળવી હોય તો ક્ષણની કિંમત કરવી પડશે, અને સંપત્તિ મેળવી હોય તો એક એક કણની કિંમત કરવી પડશે. ક્ષણે નષ્ટે કુતો વિદ્યા, જો આપણે ક્ષણનો નાશ કરીશું, સમયને ખોટી રીતે બરબાદ કરી દેશું. ઘણા એમ કહેતા ને ઘણીક ટાઈમ પાસ કરું છું, પણ આપણે ટાઈમ પાસ નથી કરતા, ટાઈમ આપણને પાસ કરી દે છે. પાસ એટલે ભણવામાં પાસ નહીં, પસાર કરી દે છે, આપણને ક્યાંય ધકેલી દે છે. તો એક એક ક્ષણની જો કિંમત આપણે સમજીશું, અત્યારે આપણને ભણવા માટે મોકલા છે, તો જો અત્યારે આપણે વ્યવસ્થિત ભણી લઈશું, ક્ષણની કિંમત સમજી લેશું, તો આગળ વાંધો આવશે નહીં. તો એક એક ક્ષણની કિંમત કરવાની છે. જો ક્ષણનો નાશ થઈ જશે, સમય જતો રહેશે, તો પછી વિદ્યા મળશે નહીં. વિચાર્યું નહીં લઘુ વયમાં, પછી વિદ્યા ભણાથી શું, ગજબ હાથે ગુજારી ને પછી કાશી ગયાથી શું. તો પછી કાંઈ વૃદ્ધાવસ્થાની અંદર ભણવાનો કોઈ મતલબ નથી. માટે અત્યારના સમયમાં વિદ્યા પ્રાપ્ત કરી લેવી જોઈએ. અને કણે નષ્ટે કુતો ધનમ, જો એક એક કણનો આપણે નાશ કરીએ, સાચવવાની બધી વસ્તુઓને, આપણે પૈસા ઉડાવી જ રાખીએ તો ભેગા થાય નહીં. તો એક એક કણને જ્યારે આપણે સાચવીશું, ત્યારે જ આપણે સંપત્તિવાન બનીશું. ચાલો સાતમો શ્લોક. અજાત મૃત પુરખાણામ બ્રહ્માદ્યો ન ચાંતિમઃ સકૃત દુઃખ કરાવાદ્યા વંતિમસ્તુ પદે પદે. હવે દીકરાની વાત કરે છે. ત્રણ પ્રકારના દીકરા હોય છે. એક તો અજાત, અજાત એટલે દીકરો જન્મો જ ન હોય, વાંજિયા હોય. તો દીકરો જન્મનો હોય એક, એ એક છે મૃત, દીકરો જન્મ હોય પણ પાછો મરી ગયો હોય, અને એક છે મૂર્ખ. આ ત્રણ પ્રકારના દીકરા છે. એક તો જે જન્મો જ નથી, બીજા નંબરમાં જન્મો છે પણ મૃત્યુ પામી ગયો છે, અને ત્રીજા નંબરમાં મૂર્ખ દીકરો છે. તો વરમ આદ્યો, આદિ આદિના આગળના દ્વિવચન વાપરું. પેલા બે, આ ત્રણ દીકરા હોય તો પેલા બે દીકરા પસંદ કરવા જોઈએ. કયા કયા? એક તો જે જન્મો જ નથી અને જે જન્મો છે પણ પાછો મરી ગયો છે, એ દીકરા પસંદ કરવા યોગ્ય. ન જ અંતિમ, પણ છેલ્લો દીકરો પસંદ કરવો જોઈએ નહીં. એટલે દીકરો મૂર્ખ હોય
તો એ મૂર્ખ હોવો જોઈએ નહીં. માર્કંડેય ઋષિનું ચરિત્ર આપણે ક્યારેક વાત થઈ હોય, તમે સાંભળ્યું હોય તો, માર્કંડેય ઋષિના પિતા મૃકંડુએ તપશ્ચર્યા કરી ભગવાન પાસે પુત્ર માટે. તો એમણે કીધું કે તમને બે જાતના પુત્ર આપી શકું, એક તો લાંબુ જીવશે પણ મૂર્ખ હશે, અને એક આયુષ્ય ઓછું હશે પણ એ વિદ્વાન હશે. તો મૃકંડુએ કહ્યું કે મારે મૂર્ખ હોય ને લાંબુ જીવે એવો દીકરો નથી જોતો, પણ ભલે ઓછું જીવે પણ વિદ્વાન હોય, જ્ઞાની હોય, વિનયી અને વિવેકી સંસ્કારી હોય એવો દીકરો જોઈએ છે. તો એમને ત્યાં માર્કંડેય ઋષિ પ્રગટ થયા, એમણે શિવજીની ઉપાસના કરી નર્મદા કાંઠે, અને પછી શિવજી એમને લાંબુ આયુષ્ય આપ્યું, એટલે આઠમા ચિરંજીવીમાં એમનું નામ છે. તો સકૃત દુઃખ કરો આદ્યો, આગળના જે બે દીકરા કહેવામાં આવ્યા છે એ કેવા છે? સકૃત એટલે એકવાર, એક જ વાર દુઃખી કરે, દીકરો નથી જન્મો એનું એક જ વાર દુઃખ થાય, અથવા તો મરી ગયો તો એનું પણ એકવાર દુઃખ થાય, પણ અંતિમસ્તુ પદે પદે. ઓલો છેલ્લો દીકરો હોય ને મૂર્ખ, એ તો પગલે પગલે મા બાપને હેરાન કરી નાખે, મા બાપને દુઃખી કરે, એટલા માટે થઈ એ પહેલા બે દીકરા ઉત્તમ છે, પણ મૂર્ખ દીકરો ઉત્તમ નથી, માટે મૂર્ખની નિંદા અહીં કરવામાં આવી છે. ચાલો આઠમો શ્લોક. આશાનામ મનુષ્યાણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા યયા બદ્ધા પ્રદાવંતિ મુક્તાસ્તિષ્ઠંતિ પંગુવત. આશાનામ મનુષ્યાણામ, આશાનામનો મનુષ્ય માટે એક આશ્ચર્ય શૃંખલા, કોઈ કાચિદ એટલે કોઈ, આશ્ચર્ય વિસ્મય પમાળે એવી શૃંખલા એટલે સાંકળ છે. આશા નામની આશા, ઈચ્છા, મનોરથ, એ આશા નામની સાંકળ એવી છે, આશ્ચર્યવાળી છે. કેમ? આપણે જોયું હોય કે સાંકળ કોઈને બાંધી હોય સાંકળ તો એ ચાલી શકે નહીં, એકને એક જગ્યાએ સ્થિર થઈ જાય, અને જેને નથી બાંધી એ તો દોડી શકે, પણ અહીંયા ઊંધું છે. અહીંયા યયા બધા પ્રધાવંતી, જેને સાંકળ બંધાયેલી હોય એ પ્રધાવંતી, એ દોડે છે. મુક્તાસ્તિષ્ઠંતિ પંગુવત, પંગુ એટલે અપંગ, જેને પગ ન હોય એવા. તો મુક્તાહા, જેને જે સાંકળથી બંધાયેલા નથી એ સાંકળથી મુક્ત છે, એ તો તિષ્ઠંતી ઊભા રહે છે. પંગુવત, પંગુ એટલે અપંગ, અપંગની જેમ, વિકલાંગની જેમ, દિવ્યાંગની જેમ એક જગ્યાએ ઊભા રહી છે. પણ જેને આશા નામની સાંકળે જેને બાંધ્યા છે એ તો દોડતા રહે છે, આ લઈ લેવું, તે લઈ લેવું, આમ કરી નાખવું, તેમ કરી નાખવું, ઓલું અધૂરું છે, આમ છે, તેમ છે, એ દોડતા રહે છે. ઈચ્છા એને થાય જ રાખે, પૈસા જોઈએ છે, ગાડી જોઈએ છે, આ. પણ જેને કોઈ આશા જ નથી એવા સાધુ સંતો છે તો હે નિરાતે ઊભા હોય છે. તો આશા રૂપી આ જે સાંકળ છે એ વિચિત્ર છે એવી વાત અહીંયા સુભાષિતકાર કરે છે. નવમો શ્લોક. શૈલે શૈલે ન માણિક્યમ મુક્તિકમ ન ગજે ગજે સાધવો નહીં સર્વત્ર ચંદનમ ન વને વને. શૈલે, શૈલ એટલે પર્વત, શિલા એટલે પથ્થર, શિલાનો જે સમૂહ હોય એને કહેવાય શૈલ. તો શૈલે શૈલે ન માણિક્યમ, બધા જ પર્વતોની અંદર કંઈ માણિક્ય વગેરે રત્નો મળતા નથી, કોઈ કોઈ પર્વતોમાં જ મળે છે. ન માણિક્યમ મૌક્તિકમ ન ગજે ગજે, ગજ એટલે હાથી, હાથીએ હાથીએ મૌક્તિક મોતી મળતું નથી એવું કહેવામાં આવે છે. ઘણા હાથીઓને મદ જરે છે, એ મદ જરે એ મોતીના રૂપમાં પરિણત થઈ જાય છે. તો બધાય હાથીની અંદર એ કાંઈ મોતી મળતા નથી. સાધવો નહીં સર્વત્ર, સાધુ સારા લોકો બધી જગ્યાએ સારા લોકો હોતા નથી. સાધવો નહીં સર્વત્ર કેવી રીતે? તો કહે છે ચંદનમ ન વને વને, વનમાં ચંદન હોય એવું આપણે સાંભળ્યું છે, પણ વને વને બધાય વનની અંદર, બધાય જંગલની અંદર કાંઈ ચંદનના વૃક્ષો હોતા નથી. ઘણા વનની અંદર કેવળ બાવળ ને બોરડી ને એવા કાંટાળા વૃક્ષો જ હોય છે. સુગંધ આપે ને શીતળતા આપે એવા ચંદનના વૃક્ષો બધાય વનની અંદર હોતા નથી. ચાલો દસમો શ્લોક. અપમાનમ પુરસ્કૃત્ય જ્ઞાનમ કૃત્વા તુ પૃષ્ઠતઃ. અપમાનમ પુરસ્કૃત્ય માનમ કૃત્વા તુ પૃષ્ઠતઃ.
स्वकार्य मुद्दरेत प्राज्ञः स्वार्थ ब्रह्मशो हि मूर्खता। जेने लक्ष्य प्राप्त करवू छे, जेने कंईक मेळवू छे, एना माटे गुरु मंत्र छे। शुं कहे छे? अपमानम पुरस्कृत्य। कोई अपमान करी नाखे तो एने पुरस्कृत्य, एने आगळ करी दे, मतलब अपमान ने अवगणी नाखे। कोई कार्य करता होय तो कार्यनी अंदर कोई अपमान करी नाखे तो अपमान ने मनमां ले नहीं। मानम कृत्वा तु पृष्ठतः। कोई बहु मान आपे, कोई बहु वखाण करे तो एने मनमां नो लो, एने पाछळ राखी दे। मान हामुई कोई वखाण करे तो फूली जाए, पछी वखाणेली खीचड़ी दाढ़े चोटे, एवं न थाय। तो जेने लक्ष्य प्राप्त करव हो, कोई अपमान करे तो एने आगळ करी देवानुं, एना एना सामे ध्यान नहीं आपवानुं। कोई बहु मान आपे, कोई वखाण करे तो एनी सामे बहु जोवानुं नहीं। कारण के कोई अपमान करे एनी सामे आपणे जोईशुं तो पछी शुं थशे कि आपणा मननी अंदर हताशा आवी जशे। अने कोई मान बहु आपी दे, वखाण करी दे, अने जो फूलाई जाइए तो पछी मान माने मान मां आगळनुं कार्य थाय नहीं। एटला माटे थया बन्ने तरफ ध्यान आपवानुं नहीं। तो स्वकार्यम उद्धरेत प्राज्ञः। એટલે અહીં શું કહેવામાં આવ્યું છે? આપણે વાત કરી પેલા કે કઈ રીતે કાર્ય કરવું, પણ અહીંયા એવો અર્થ લેવામાં આવ્યું છે, અપમાનમ પુરસ્કૃત્ય, આ મૂર્ખ માટે જો કાર્ય સિદ્ધિ કરવી હોય તો આટલી વસ્તુ કરવાની નહીં, શું નહીં કરવાની? મૂર્ખ લોકો એ શું કરે છે? અપમાનમ પુરસ્કૃત્ય, કોઈ અપમાન કરે ને તો એને એને આગળ રાખે, હું મારું અપમાન કરી નાખું। માનમ કૃત્વા તુ પૃષ્ઠતઃ, કોઈ માન આપે તો એ માનને એના સામે જવાબ ન દે। સ્વકાર્યમ ઉદ્ધરેત પ્રાજ્ઞઃ, પ્રાજ્ઞઃ એટલે મૂર્ખ, જે મૂર્ખ હોય છે એ શું કરે છે? સ્વકાર્યમ ઉદ્ધરેત, પોતાના કામનો જ પોતે ને પોતે નાશ કરી નાખે છે। સ્વાર્થ ભ્રંશો હિ મૂર્ખતા, એટલે પોતાનું અર્થ, પોતાનું જે લક્ષ્ય હોય છે એનો જ ભ્રંશ, એનો જ નાશ કરી નાખે છે, એ મૂર્ખતા છે। મેં પહેલાં વાત કરી હતી કે મેં પોઝિટિવ અર્થ લીધો હતો, અહીંયા સુભાષિતકારે નેગેટિવ વાત કરે છે। મૂર્ખ શું કરે છે? મૂર્ખ એવું કરે છે, કોઈ અપમાન કરી નાખે તો એને મનમાં મનમાં રાખે છે, આગળ ને આગળ રાખે છે કે ભાઈ આણે મારું અપમાન કરી નાખ્યું। કોઈ માન આપે તો એની સામે એની નજર એ હોતી નથી, બધાય પગે લાગે એની સામે નજર નથી હોતી, એક જણો પગે ન લાગે તેમ થાય આ કેમ પગે ન લાગ્યું, તો એવી વાત છે। સ્વકાર્ય ઉદ્ધરિત પ્રાગ્ઞ, જે મૂર્ખ હોય છે પોતાના પોતાના કામનો નાશ કરે, પોતાનું પોતાનું કામ બગાડી નાખે, તો એ છે પોતાનું પોતાનું કામ જે બગાડી નાખે, પોતાનું પોતાનું લક્ષ્યનો જે નાશ કરી નાખે, એ મૂર્ખના લક્ષણ છે। આપણે મૂર્ખ ન થવું હોય અને આપણે જો લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો અપમાનમ પુરસ્કૃત્ય, અપમાન છે ને આગળ નહીં રાખવાનું, એટલે કે અપમાનને ભૂલી જવાનું। માનમ કૃત્વા તો પૃષ્ઠતઃ, કોઈ પ્રેમ આપે, કોઈ માન આપે, કોઈ સન્માન આપે તો એને આગળ રાખવાનું, એના પ્રત્યે સારો ભાવ રાખવાનો, અને પોતાનું પોતાના કાર્યનો નાશ નહીં કરવાનો, થોડુંક વિચારવાનું, ઉતાવળા પગલાં નહીં ભરવાના। સ્વાર્થ ભ્રમશો હિ મૂર્ખતા, જો આપણે મૂર્ખતા ન રાખવી હોય અને આપણે ચાતુર્યતા રાખવી હોય તો પોતાના જ પોતાનો કાર્યનો નાશ કરવો નહીં, શાંતિથી ધૈર્યપૂર્વક સમજી વિચારીને બધા પગલાં લેવા, એ બુદ્ધિમાનીનું લક્ષણ છે અને લક્ષ્ય પ્રાપ્ત થાય છે। અહીં આપણે 10 શ્લોકો જે હતા બાલ સુભાષિતાજી નામના પાઠમાં એ આપણે પૂર્ણ કર્યા છે। સૌને જય શ્રી કૃષ્ણ।